નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આવો જોઈએ આજના મુખ્ય સમાચાર. ભાગોળિયા મેઇન બજારમાં વેપારીઓ દ્વારા લટકનિયાઓ દુકાનનું માલ સામાન લટકાવીને ધંધો કરનારા વેપારીઓ પોતાનું દુકાનનું બોર્ડ મૂકીને દુકાનથી આગળ આવીને રસ્તામાં ટ્રાફિક કરે છે. રાહદારીઓને આવવા જવામાં પણ તકલીફ પડતી હોય છે. ફોર વ્હીલર ચાલકોને તેમજ વિદ્યાર્થીઓને પણ આવવા જવામાં તકલીફ રહેતી હોય છે, ત્યારે વાઘોડિયા નગરજનો દ્વારા મામલતદાર સાહેબને રજૂઆત કરવામાં આવી હતી કે આ દબાણો દૂર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવે. નગરજનોની રજૂઆત પછી મામલતદાર સાહેબે દુકાનદારોને 7 દિવસ નોટિસ બતાવી હતી કે 7 દિવસની અંદર દુકાનના બોર્ડ લટકનિયા પતરાનો શેડ જે હટાવી લઈ રસ્તો ખુલ્લો સ્વૈચ્છિક કરી દેવામાં આવે, ત્યારે નોટિસ આપવાના 7 દિવસ પછી પણ લટકનિયા બોર્ડ શેડ યથાવત જોવા મળતા મામલતદાર સાહેબ એક્શનમાં આવ્યા હતા. મામલતદાર સાહેબ અને તેમની નગરપાલિકાની ટીમ અને પોતાના ડિપાર્ટમેન્ટ સાથે રાખીને વાઘોડિયા બજારમાંથી રસ્તામાં નડતા બોર્ડ લટકનિયાઓ તેમજ પતરાના નાના મોટા શેડ પણ જપ્ત કરી ટ્રેક્ટરમાં મૂકીને ગ્રામ પંચાયત ખાતે લઈ જવામાં આવ્યા હતા. દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. મામલતદાર સાહેબે વધુમાં જણાવ્યું હતું કે આ દબાણો દૂર કરવાની ડ્રાઈવ 1.5 મહિના સુધી સતત ચાલુ રહેશે અને દર 3જા દિવસે ડ્રાઈવ કરવામાં આવશે. આજ રોજ વાઘોડિયા નગરપાલિકા બન્યા બાદ લોકોના રજૂઆતો એવી હતી કે માર્ક બજારની અંદર લોકો દુકાનની બહાર લટકનિયા લટકાવીને દબાણ કરે છે, તો એ દબાણ સાહેબ લટકનિયા હટાવીને એનો નિકાલ કરવાનો છે. એ લોકોને દબાણ હટાવવા માટે, લટકનિયા હટાવવા માટે અત્રેથી નોટિસ ઇસ્યુ કરવામાં આવેલી છે. દરેક દુકાન વાઇઝ એ લોકોને 7 દિવસની મુદત આપવામાં આવી છે કે આ 7 દિવસમાં તમે તમારી જાતે હટાવી શકો છો, અન્યથા અમારી ટીમ જે લટકનિયા હશે એને જપ્ત કરી લેવામાં આવશે. એના 7 દિવસ આજ રોજ પૂરા થતા હોય, આજે પોલીસ ડિપાર્ટમેન્ટ, મારી નગરપાલિકાની ટીમ અને વહીવટદાર તરીકે હું જાતે આ દબાણ લટકનિયા દૂર કરવા માટે અમે જાતે નીકળ્યા છે. અને બને ત્યાં સુધી જેટલા લોકોના હતા એમને સમજૂત કરવામાં આવેલા છે કે ભાઈ બીજી વાર આ વસ્તુ ના કરતા, જેનું બહાર હતું અમે જપ્ત કરેલું છે, નગરપાલિકામાં એને જમા કરવામાં આવેલી છે. અને આ ડ્રાઈવ સતત 1 થી 1.5 મહિના સુધી હું ચલાવવાનો છું કે જેના લીધે પબ્લિકને અવર જવર માટે લોકોના વાહન પાર્કિંગ થઈ શકે, લોકો અવર જવર કરી શકે, કોઈને અડચણરૂપ ના બની શકીએ. એ માટે તમામ વેપારી મંડળ તેમજ મારા પ્રેસ મીડિયાને મારી વિનંતી છે કે તમામ લોકોને સમજૂત કરવા કે ભાઈ આ લોકો પોતાના લટકનિયા કે આ બધું થોડા દૂર રાખે. અસ્તુ.